विधानसभा इलेक्शन पूर्वे कांग्रेस में भंगाणना संकेत मिली रहा है। पूर्व गृहमंत्री नरेश रावल कांग्रेस ने कही सके अलविदा। पक्ष में अवगणना मुद्दे नाराज है नरेश रावल। कांग्रेस पूर्व सांसद राजू परमार पण छोड़ी सके कांग्रेस। आ मुद्दे बधु बात करवा जोड़ाशे अमारा संवाददाता सचिन पाटिल। सचिन, खरेखर मूल कारण शुं होई शके छे कांग्रेस छोड़ी शकवाना जे संकेत मळी रह्या छे तेनुं? चिराग, कांग्रेस पार्टी में संगठननी वात होय के पछी संगठन में महत्वनी वात होय के पछी कांग्रेसनुं जे आयोजन छे ए आयोजन ने लईने वात होय, कांग्रेस पार्टी में वर्षोथी एक रीते कही शकाय के एमना जे पिताजी छे नरेश रावलना पिताजी छे एमने कांग्रेसनी एक स्थापना करवा माटेनुं जे एमनो एक फाळो कांग्रेस माटेनो गुजरातमां एमनो छे अने एवा परिवारमांथी नरेश रावल आवे छे अने ए जो कांग्रेस पार्टी छोड़वा माटेनी तैयारी बताविने बैठा होय त्यारे एनो अर्थ ए थाय छे के क्यांक तो पण कांग्रेस पार्टीमां कोई गड़बड़ जरूर छे। हवे संगठनना मुद्दानी वात होय के पछी सीनियर नेताओने महत्व आपवानी वात होय के पछी अन्य कोई मुद्दाओनी वात होय, कांग्रेस पार्टीमां बन्ने सीनियर नेताओ एक नरेश रावल जे पूर्व गृह राज्यमंत्री रही शक्या छे अने साथे साथे राजू परमार जे सांसद रही चुक्या छे राज्यसभामां पण रही चुक्या छे अने सेंट्रल लेवलमां तेओ कांग्रेस पार्टीमां एक मजबूत स्थान पण धरावे छे त्यारे एवामां आ बन्ने नेताओनी नाराजगी कांग्रेस पार्टी माटे एक सबक पण बनी रहे ए प्रकारनी परिस्थिति अत्यारे आवी गई छे। कारण के विधानसभानी चूंटणी हवे बस थोड़ा ज મહિનાઓ દૂર છે અને એના પહેલા આ પ્રકારની જે જાહેરાત બંને નેતાઓ તરફથી કરવામાં આવી રહી હોય ત્યારે કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ આપણે જોઈ શકીએ છીએ કે 2022 વિધાનસભામાં 125 સીટના ટાર્ગેટ સાથે કોંગ્રેસ ચાલી જરૂરથી રહી છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં કશું સમૂહ સૂત્રું નથી અને એના માટે કોંગ્રેસ પાર્ટીએ એક મનોમંથન કરવાની જરૂર છે જે આટલા વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સત્તાથી વિમુખ રહી છે। ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વ ભલે નવું આવતું હોય અને જે પ્રકારે નવા નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવતું હોય, પરંતુ ક્યાંક સ્થિતિ એવી છે કે કોંગ્રેસ પાર્ટી હજુ પણ પોતાના નેતાઓને સાચવી શકતી નથી અને એ જ કારણ છે। બીજા સમાચાર એ પણ છે કે લગભગ 17મી ઓગસ્ટની આસપાસ 17મી ઓગસ્ટના દિવસે જ આ બંને નેતાઓ ભાજપમાં જોડાઈ શકે છે, આવા કોઈ સંકેત મળી રહ્યા છે? ચોક્કસથી ચિરાગ, જે બંને નેતાઓ છે બંને નેતાઓ તરફથી જે પ્રમાણે માહિતી મળી રહી છે એ પ્રમાણે કે 17મી તારીખના રોજ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને આ જે જોડાણ છે એ જોડાણ પણ કોંગ્રેસ પાર્ટી માટે એક લાલ બત્તી સમાન છે અને બંને નેતાઓ તરફથી આવનારા દિવસોમાં એક જાહેરાત બીજી પણ કરવામાં આવશે મીડિયા સમક્ષ આવ્યા પછી અને સાથે જ સાથે બંને નેતાઓ જે છે એ જે કહી શકાય કે આધિકારિક રીતે અને થોડી જ વારમાં નરેશ રાવલ જે છે મીડિયા સાથે વાતચીત પણ કરવાના છે અને એવામાં આ જે 17મી તારીખ છે 17મી તારીખે તેઓ બંને ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને મેં કહ્યું એ પ્રમાણે અગાઉ પણ કે જે બંને સિનિયર નેતાઓ જ્યારે કોંગ્રેસ પાર્ટી છોડીને ભાજપમાં જશે ત્યારે કોંગ્રેસ માટે 2022 વિધાનસભાની ચૂંટણી કેટલી મુશ્કેલ ભરી રહેશે એ એનો અંદાજ છે। ધન્યવાદ સચિન તમામ જાણકારી બદલ। તો આ બે દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના એ ટૂંક સમયમાં લગભગ 17મી ઓગસ્ટના દિવસે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ શકે તેમ છે।